મારા ચાલુ છે એ જે કોઈ વહેલું ઘેર જતું રહે છે એમને રાતના ડેન્જર સપના આવતા હોય છે, કોકને ઝાડા ઉલટી બી થઈ જતા હોય છે. એક બહુ મજાનો જોક કહું છું, સમજ થોડી મોડી પડશે પણ પડશે એટલે બહુ મજા આવશે. હસબન્ડ વાઈફ પાસ પાસે બેઠા હતા, લેન્ડલાઈન ફોનની ઘંટડી વાગી એટલે હસબન્ડે વાઈફને કીધું ફોન ઉપર ફોન ઉપર, અને જો ઉપડે પહેલાં કહ્યું મારા માટે પૂછે તો ડોન્ટ સાઈ એટ હોમ કહેતી નહીં હું ઘેર જઉં, પેલી ફોન ઉપર જઈ દીધું કે હાય ઘેર જ છે ઓકે મૂકી દીધો. સ્ટુપિડ, તને ના પાડી હતી ડોટ ડાઈ તેને કેમ કીધું હું ઘેર છું? વાઈફ કે એ કીપ ક્વાઇટ, ફોન તમો નહીં મારો હતો. એક 75 વર્ષના કાકા 70 વર્ષની કાકીને લઈ અને સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં ઢોસો ખાવા ગયેલા. સરસ મજાનો પેપર મસાલા ઢોસા મંગાવ્યો, ઢોસો આવ્યો એટલે કાકાએ 50 બીજા ગેસ્ટ બેઠેલા 50 બધા ટેબલો બધા પેક હતા, અને જેવો ઢોસો એટલે કાકાએ તરત કાકીને કીધું કે ડાર્લિંગ ઢોસો જલ્દી કર, અને સ્વીટ હાર્ટ આ મૈસૂર મસાલા છે સાહેબ ઠંડો પડશે ચોબર થઈ જશે પણ તું નહીં ખાઈ શકે, અને હની અહીંના જેવો સંભાર તો તને વર્લ્ડમાં કોઈ જગ્યાએ નહીં મળે, અને લવ આઈસ્ક્રીમ અહીં નથી ખાવો, ઢોસો ખાઈ લે પછી આઈસ્ક્રીમ ખાવ, આપણે બાર્લરમાં જઈશું. હા પેલું કહ્યું છે માર્બલમાં, માર્બલ સ્લેબમાં જઈશું આઈસ્ક્રીમ ખાવા. હા અને પ્લીઝ સ્વીટ હાર્ટ જલ્દી કર. તો આજુબાજુ બેઠાલો વિચાર કે લુક એટ ધીસ ઓલ્ડ મેન, 75 વર્ષે કેટલો પ્રેમ છે બધાને. એક કાકીને હની સ્વીટ હાર્ટ ડાર્લિંગ લવ કહે છે, સલા આપણે લગ્નને 4 વર્ષથી આપણે ખાનગીમ નહીં બોલી શકતા, જાહેરમાં મંડ્યા છે, મળવું પડે એ બંનેને. હસબન્ડ કહે કાકી ખાય છે, કોઈને ખાતા ખાતા ડિસ્ટર્બ ના કરાય, ખાઈ લે એટલે જઈશું. કાકી કહીને જ ધોવા ગયા, પેલા 2 જણ જઈને કાકાને પગે લાગ્યા. શું પ્રેમ છે કાકા તમારો, આ ઉંમરે પણ કાકીને હની સ્વીટાર. કાકા કહેજો ડોશી નથી એટલે સાચું કહી દઉં, 15 વર્ષે ડોશીનું નામ ભૂલી ગયો, હવે પૂછવું એટલે તારું નામ શું ઘરમાં મોટી બબાલ થાય. 15 વર્ષથી આવી તો ચાલે છે અને સારું લાગે છે અને મારું કામ થાય છે. અને ઘણા મને પૂછે છે જ્યારે હું પ્રોગ્રામ આવતો ને તો મને ઘણા પૂછે કે આ બધું તમને મળે છે ક્યાંથી, તો ઓબ્ઝર્વેશન, માય ફર્સ્ટ થિંગ ઇઝ ઓબ્ઝર્વેશન. અને સાહેબ હું જ્યાં હું તો બધું ઓબ્ઝર્વેશન કરતો છું, કાલની દોડાદોડી કરે છે. એક્સક્યુઝ મી, આર યુ ટેકિંગ સ્ટીલ ફોટોગ્રાફી? Are you taking photograph or taking video? Video, or sorry, yeah. Photo. So, from how many years you are doing this photography? I studied it for 5 years. I had to take a 2-year break. So you might have taken a lot of photographs in wedding, husband and wife couple photo. No. I'm just asking you. You might have taken a lot of photos of husband, wife, couple. So do you know one thing, why in the couple photograph, why wife is always on the laptop of the husband? In most of the photo, tam badha garjin jojo tamara lagna album. Saib 90% photo ma husband ni left ma j wife hoy. You know the reason why wife is always on the laptop of the husband? Acha, ek minute. હાર્ટ મંડ્યા છો બધા, વાત સાચી કે ભાઈ આપણા બોડીમાં હાર્ટ ઇઝ ઓન અવર હાર્ટ. લિસન, વોટ દે આર આન્સરિંગ, દે આર ટેલિંગ મી દેટ ઇન અવર બોડી હાર્ટ ઇઝ ઓન અ લેફ્ટ ઓફ ધ બોડી એન્ડ વાઇફ ઇઝ એઝ ગુડ એઝ અવર હાર્ટ, દેટ ઇઝ વાય વાઇફ ઇઝ ઓલવેઝ ઇન ધ લેફ્ટ ઓફ ધ હસબન્ડ ઇન મોસ્ટ ઓફ ધ ફોટોગ્રાફ. બટ દેટ ઇઝ ટ્રુ, બટ ઇટ ઇઝ નોટ the real reason. What's the real reason? Real reason is if you look at the CPA's charter accountant balance sheet, the liability is always on the left of the asset. But my wife is my asset. She always stand right on my right. રાજ ચાલે ને મસ્તી. એક ઓબ્ઝર્વેશન સાહેબ ઇન્ડિયાનું,
હસબન્ડ વાઈફ ઘરમાં બેઠા હોય, બે જ જણા હોય, ટીવી ઉપર સરસ ડાન્સિંગ મેલોડી ચાલતી હોય, અને હસબન્ડ વાઈફને કહે ડાન્સ કરને, શું કેવું મસ્ત ગીત ચાલે છે, ડાન્સ કરને, શું ડાન્સ કરને, નવરા બેન મંડ્યા છો, પીને આવ્યા છો, ડાન્સ વાળી ના જોઈએ તો બેહો શાંતિથી, સાહેબ અપમાન કરે નાખે તમારું, સાહેબ એ જ બૈરું એ જ વાઈફ 1200 મેકઅપ કરાવે અને કોઈના વરઘોડામાં ભર બપોરે રોડ ઉપર વાઘરાન જમનાચાર્યું હોય, એ મંડી હોય, એ ધીંગતાડાક એટલે શું ધીંગતાડાક, અને એનો વર એ દાડા કશું ના બોલે, હું એ ઠોયાન જેમ ઊભો હોય પાછો, જાણે ટ્રાફિક ઇન્સ્પેક્ટર હોય ને એમ, એ એ રિક્ષા ચાલ નીકળ અહીંથી, અહીંથી નીકળ, ચલો એ બેન્ડવાળા ચલો પેલું વગાડ, બોલો. આ મારું ઓબ્ઝર્વેશન છે. બીજું ઓબ્ઝર્વેશન, મારી વાઈફે ખાસ આઈટીમને મને ફરમાઇઝ કરી છે, એ કહેતા પહેલા એક બહુ સરસ વાત યાદ આવી, એ કહી દઉં. તમે આ હું ઘણા પ્રોગ્રામો, બિપિનભાઈ આ અમેરિકામાં લંડનમાં મેં ઘણા પ્રોગ્રામો એટેન્ડ કર્યા, પણ જે આજે જે જમવાની સગવડ ને બધું તમને આમ જે હતું ને કે તમારે ઊભા થઈને લેવા ના જવું પડે, તમારે જે જોઈએ ના મળે પણ જે હોય એ તમારે ખાવું પડે, પછી ભાવે ના ભાવે ભગવાન જાણે. ચેન્જ ઓફ સિસ્ટમ, ચેન્જ ઓફ સિસ્ટમ ઉપર હું તમને બે સરસ વાત સંભળાવું. પહેલી ચેન્જ ઓફ સિસ્ટમ, પહેલાંના જમાનામાં બહેનો હાથમાં કાચની બંગડી પહેરતા હતા, કાચની, હવે પ્લાસ્ટિકની પહેરે છે. તો પહેલાં શા માટે કાચની પહેરતા હતા? સંયુક્ત કુટુંબમાં રહેવાતું હતું, ઘરમાં જેઠ જેઠાણી સાસુ સસરા વચ્ચે રહેવાતું હતું, મર્યાદા સાચવવી પડે, આમન્ય રાખવી પડે. સૌરાષ્ટ્રના ઘણા ઘરમાં તો મેં એટલે સુધી મર્યાદા જોઈ છે કે સાહેબ એનો વર જે રૂમમાં સૂતો હોય ને ત્યાંની વાઈફ જઈ ના શકે, છતાં એને જવું હોય તો કે બા હું કચરો વાળી આવું, એટલે કે હા બધા જ્યાં વાળી આવે એટલે હા મળી લઈને મંડી પડે, અને વર જે રૂમમાં સૂતો ને તો જોડની જેમ મંડી પડે, અને આ તમે 10 કાચની બંગડી પહેરી હોય જે તલવાર હમણથી આમ સાવણી આમ કરે એટલે 10 બંગડી ખણ અથડાય, એનો ખણખણાટ થાય અને ખણખણાટના અવાજમાં એના વરની ઊંઘ ઉડે. આ લોજિક હશે. હવે આ બધું ઊંધું થઈ ગયું, કાચની જગ્યાએ પ્લાસ્ટિકની આવી ગઈ, સંયુક્ત કુટુંબ તૂટીને સેપરેટ થઈ ગયા, વરુની ઊંઘ બદલાઈ ગઈ અને બહેરાઓને એમને ઉઠાડણ રીત બદલાઈ ગઈ. હવે તો વર એવો ઘોર્યો હોય, બેડરૂમમાં જઈને હાથ નહીં કે બહેરી એલો તો ઉઠે નહીં, અને હવે તો બહેરાઓ ઉઠાડે કેવી રીતે, વરના ગોદામે કે ઉઠોને શું ભૂંડીની જેમ ઉતર છો 10 વાગ્યા સુધી, છોકરા નિયમમાં કોકા મા બાપા જવાના છે, નવેનું 12માં ઢીંચીને આવ્યા છો, તો આવો કંઈ તો સવાર પડે. હવે અહીં બેઠેલી બહેનોને મારો એક બીજો સવાલ છે, જો કોઈના બીતા નહીં સહેજ બી ગભરાતા નહીં, હો બહેનો તમારો વર જો અહીંયા અહીંયા બેસીને ઓર્ડર કરતો જો, બિયરની બાટલી તો અહીંયા જ દેખાય છે, વિસ્કીના ગ્લાસ બી દેખાય છે, બહેનો સાહેબ પણ ગભરાવ્યા વગર સાચો જવાબ આપજો, તમારા હસબન્ડ, તમારો વર, તમારો ધણી, તમારો પતિ દારૂ આલ્કોહોલ પીવે છે, જાહેરમાં કે ખાનગીમાં, ઘેર કે બહાર, એ તમને ગમે છે? બેન તમે જે ના પાડી છે એ હું તમને સાચું કહું તો એ બહુ સારી વાત નથી. હું દરેક બૈરાઓને કહું છું, ગુજરાતી બેરોને ખાસ કહું છું, તમારો વર ના પીતો તો પીવડાવો, 100 કે ના પીને પીવડાવો સાહેબ, એમાં તમને ફાયદો છે. સાહેબ અમદાવાદમાં નશાબંધી છે, પ્રોહિબિશન છે, તો એક કાકી રોજ કાકાને પીવડાવે, બધા જાણો બધા કાકીને લડ્યા, કાકી ધીસ ઇઝ નોટ ફેર, હિન્દુ પત્ની તો કોને કહેવાય કે વર પીતો તો બંધ કરે, તમે ડોહન પીવડો છો, કાકી કહી તમારે કોઈ માથોકોટ નહીં કરવાની, તાર ડોહન હું પીવડો છું પણ મને ફાયદો છો, તમને શું ફાયદો છે કે પીધા પછી તાર કાકો મને પડોશીનું બૈરું સમજો છો? એટલે અહીં બેઠેલી બધી બહેનો કાલથી શરૂ થઈ જાઓ. એક 75 વર્ષના કાકા કાકી ગુજરી ગયા ને પછી ઘરમાં બાર બનાવ્યો અને રોજ બેઠા બેઠા દોઢ દારૂ પીવે, કહ્યું તું કાકા આ શું કે,
કાકી જતા રહે એટલે આ શું માંડ્યું છે? આ ઉંમર છે? આ ઉંમરે દેવ દર્શન કરો, પ્રભુ ભક્તિ કરો, મંદિરમાં જાઓ, આશ્રમમાં જાઓ, કાકા કે ગોંડા મને કશું કહીશ નહીં. આ આ બધી બાટલી મારું ભગવાન છે ને આ આ બાર મારું મંદિર છે. શું વાત કરતો? કે સાંભળ કે કાકાએ શાયરી સાંભળાઈ, સાંભળજો. જીનની બોટલ બતાવીને કે યે જીન મેં બસે જાન કી ઓર રમ મેં બસે રામ બોરકા મેં વિષ્ણુ બસે વિસ્કી મેં હનુમાન. કે જીન મેં બસે જાન કી રમ મેં બસે રામ બોરકા મેં વિષ્ણુ બસે વિસ્કી મેં હનુમાન. કિસ કી શરાબ કો છોડે જબ હર બોટલ મેં હૈ ભગવાન. અને સેકન્ડ ચેન્જ ઓફ સિસ્ટમ આપણી જમવાની સગવડો. વર્ષો પહેલાંનું જમણવાર યાદ કરો સાહેબ, પાથરણ પર બેસતા હતા અને પડિયા પતરાણ જમતા હતા. થોડો સે ચાલ્યું પછી એને 2 ઇંચ અપગ્રેડ કર્યું, ટેબલ ખુરશી પર આવ્યા. અને ટેબલ ખુરશીને તમારી જેમને એમ લાઇન બંધ 40 ટેબલની 3 લાઈનો હોય, દરેકની પાછળ 2 ખુરશી હોય, 1 લાઇનમાં 80 બેઠા હોય, એવી 3 રો થઈ હોય, એટલે રફલી 250 માણસ એક પંકજમાં જમવા બેસે. એ 18 ઇંચની સ્ટીલની ચકચકાટ થાળી, 3 વાડકી ગ્લાસ અને પીરસવા માટે 9 વેટર્સ. ઘરના જ કુમારા છોકરા છોકરીઓ પીરસે. વડીલો જમતા જમતા વાતો કરે કે દાળ લઈને આવ્યો કોનો બાબો, મોહનથાળના ઢેફા લઈને આવી હતી કોની બેબી. જમતા જમતા દાળના મોહનથાળના ચોકઠા ગોઠવાય. છેલ્લે આપણી થાળીમાં જે કંઈ વઢ્યો હોય ઢેફા ચોસલા ચકદાય રસોડામાં પાછા જાય. એ કોઈ ગરીબના ભૂખેના જાનવાના પેટમાં જતા. સાહેબ અત્યારે તો બુફેમાં કંઈ બગાડ થાય છે? એ અઠવાડિયે બહાર નાખીએ છીએ ને, ઇન્ડિયામાં તો ગાય નથી ખાતી. એ વિચાર કર કે આમાં ચમચી હતો હલવાઈ જઈશ. અને બુફેના જમણવા ટેબલ ખુશાનો જમણવા તો બીજો ફાયદો એ હતો કે 500ની રસોઈ અને 850 થઈ જાય ને તો મારા ત્યાં ખબર પડી જાય કે 500 જમી ગયા ને 250 હજી ઊભા છે. અને તપેલાને તળિયા દેખાય છે. પેલા બીજી પંગતના 250 ઊભા થાય, પહેલાં તો દાળ શાક ફરસાણ જે ખૂટ્યો બની જાય. છેલ્લા 250 બે ને ખબર ના પડે કે નવું બન્યું છે. અને બુફેમાં 500 ને 800 થઈ જાય ને તો પેલો મારા જ કોટ કૂદીને ભાગી ગયો હોય. અલે અમેરિકામાં બધા બુફે કરે, લંડનમાં બુફે કરે, આપણે બુફે કરો, ખાતા આવડે ના આવડે, બુફે એટલે બુફે. 1500 માણસોનું રિસેપ્શન કમ ડિનર હોય, 1500 માણસોનું 5 કાઉન્ટર બનાવે. સાહેબ અમેરિકામાં 1000 માણસોને 2 કાઉન્ટર પર મેં ખાતા જોયા છે અને ઇન્ડિયામાં 1500માં 5 અમને ઓછા પડે. નો મેનેજમેન્ટ, નો મેનર્સ, નો ડિસિપ્લિન. ડીશ કાઉન્ટર બનાવ્યું હોય, ચારે બાજુથી ડીશ લેવાયું, ચારે બાજુથી ડીશ લેવાય. 7 થી 9 રિસેપ્શનમાં છોકરો ને છોકરી હાડા હાથે આવે ત્યાંથી પેલો કાઉન્ટર ખોલે નહીં. અને ઘણા હવાના રિસેપ્શનમાં જમવાનું છે, હવાથી બટાકા પહોંચાવો પર ટકેરિયા હોય. અને આજે ઠોયાને જેમ ઉભા રહે પછી આમ સ્ટેજ આમવું જોઈએ, અલે હજી આ લોકો આવ્યા નહીં. આમ કાઉન્ટર આવવું જોઈએ, અરે આજે હજી મહારાજે ચાલુ કર્યું નહીં, એટલે કયા જેવો થઈ જાય. ને પછી કાઉન્ટર ખુલે ને હરિયરનો હાથ પડે ને બાવા દોડે, એમ હુડુ હુટ 1500 માણસો કાઉન્ટર ચોંટી પડે. માણમાં ને 8માં ડીશ લાવે. હવે ડીશ લઈને ડીશ કાઉન્ટરથી ફૂડ કાઉન્ટર 80 ફૂટ દૂર હોય. એ ખાલી ડીશ હાથમાં લઈને માણસ 80 ફૂટની ફૂડ સુધીની યાત્રા કરે છે, ત્યાં સુધી એને મેનર્સ અને મેન્ટેલિટી ચેન્જ થઈ જાય છે. પછી એ કાઉન્ટર પર પહોંચ્યું પછી એવું બિહેવ કરે છે, ખાલી આટલી બધી ગીર્દીમાં ફરી આવવું જ નહીં, પહેલી વાત ભરી જ લો. સાહેબ પેલી વાડકીમાં બાસુંદી લે, ટચો ટચ, ચમચીની જગ્યા ના હોય, ચમચીની બસ, ચાલો સ્માર્ટ હોય, ચમચીની જગ્યા કરી લેવો, એક સબરકો બાસુંદી ખેંચી લે, એટલે બાસુંદીનો ટેસ્ટ જીગો, ચમચીની જગ્યાએ થઈ ગઈ. પછી બાજુમાં સેકન્ડ સ્વીટ લીધી, ગાજરનો ગરમ હલવો. પછી શાક લેવા જાય ને તો કોકનો ગોધો આવે, તો 2 ફોડવા બાસુંદી પડે, બાકીનું શાક ડીશમાં પડે. આખા મેન્યુનું બેસ્ટ આઈટમ બાસુંદી, એની તો પથારી ફેરવી નાખી. પછી બીજું શાક લીધું, પછી ફરસાણ લે સમોસું, પછી એની ચટણી લેવા જાય ને તો ફરી ગોધો આવે, તો અડધી ચટણી સમોસો પર પડે ને અડધી ગાજરનો હલવામાં ઘૂસી જાય. ખાટો મીઠો ગ્રેવીવાળો ગાજરનો હલવો થઈ જાય. ત્યાં સુધીમાં 2 શાકનો રસો પૂરીની નીચે ઘૂસ્યો હોય અને પૂરી પછી 1-2 લીધી હોય, 8નો થપ્પો ઉપાડ્યો હોય, એટલે શાકનો રસો પૂરીની નીચે, એટલે નીચેની 3 પૂરી કેસરી થઈ જાય. ઘણા તો પછી એ પૂરી કુદાવે એટલે હવે કેસરી ડટ્ટા ઉપર દેખાય. આપણાથી 25 ફૂટ દૂર કોઈ 2 જણા જમતો ને તો 1 જણા આપણે ડી સમજીને બીજાને કે હા એટલે આપણા કેસરી ડટ્ટા તો આપણે લીધા જ નહીં. થેન્ક યુ. પેલો કે આપણે વહેલું લઈ લીધું ને, મહારાજે 25 તળ્યા હશે, હેન્ડો હોધીએ. કેસરી ડટ્ટા હોધવા માટે 5 કાઉન્ટર જઈ આવે, એટલે 5 કાઉન્ટર પર હોય તો મળે ને.
હવે કાઉન્ટર પર નથી તો ખંજવાળ તો જાય જ નહીં, તો પેલા ભાઈ ની ડિશ માં આયા ખાતી, તો 25 ફૂટ દૂર હતો ને 5 ફૂટ દૂર થી નીકળે, ધીરે એમ જોતો જાય. ઓ માય ગોડ, એમને તો પૂરી ઊંધી વાળી છે. ત્યાં સુધી માં પેલા ભાઈએ બીજું શાક લઈ લીધું, બીજું ફરસાણ લઈ લીધું હોય ને, દાળ ને ભાત લઈ લીધા, કે કઢીને પુલાવ લઈ લીધો, 12 ઇંચની ડીશમાં 15 ઇંચનો ટેકો રખે ને ઉપર ડેકોરેશનમાં પાપડ મૂક્યો હોય. અને ઘણા ગાંડાઓ ઉનાળામાં એવી ડીશ લઈને પંખા પાંચથી નીકળે, એટલે પાપડ ઉડેલો પાપડ બાજુવાળા પડે, પેલો પડ્યો ભેગો ખાઈ જાય, એનો તો સ્કીમમાં આવ્યો, એ શું કરો છોડે. ને વગર પાપડે ખાવાનું શરૂ કરી લીધું. પછી એ ભાઈની તમે ડીશ જુઓ ને સાહેબ, 4 મિનિટ પછી તો 3 સોસાયટી માગીને ખાતા ને એવી ગંદી ગોબરી થઈ ગયો, એ અઠવાડિયા ખાતા એવું લાગે બોલો. અને ઘણા બહેનો તો અડધું ખેલે પછી છોકરાને ધમકાવે, હા જો તાલી તમારો મઠો રહી ગયો, ઉતાવળે કે નહીં, હેને મમ્મી હેને મમ્મી, હવે આ મઠો કોણ હશે, તારા બાપ, તારા જન્મ ભાઈ, તારા બાપ આપણા ઘરમાં 250 મઠો લાવ્યો, જા બેટા મમ્મી મને મઠો લેવા જાઓ, ઓકે. હા મમ્મીની ડિસિઝન, છોકરો મઠો લેવા જાય. અને કાઉન્ટર પર નાના છોકરાને તો કંઈ લાઈનમાં ઊભા જ નહીં રહેવાનો, અમે ઉઠા નહીં ઊભા રહેતા, એ કાઉન્ટર પછી મઠાનો બાવલો ને ત્યાં જ એટેક કરે, અને ડીશમાં મમ્મી માટે મઠો લઈને દોડતો દોડતો આવે. અહીંયા તો આટલા બ્યુટીફુલ હોલમાં આવી વુડન ફ્લોર કાર્પેટ છે, ત્યાં કાર્પેટ છે, અહીંયા વુડન ફ્લોર છે ડાન્સિંગ માટે, અને અમારે ત્યાં તો પાર્ટી પ્લોટ હોય, એમાં લોન હોય, એ મહિનામાં 10 લગ્ન થઈ ગયેલો, લોને ઘસીને બોડી બામણી ખેતર જેવી થઈ ગયો, એમાં હવાનો મંડપ કર્યો ને એના દંડા કાઢ્યા હોય, ખાડા પૂરણ રહી ગયા હોય, છોકરો દોતો હતો તો એ બાજુ આવે, એમાં છોકરાને પગ ભરે ખાડામાં, એટલે પહેલાં આટની ડીશ પડે, છોકરો ઉપર ઊંધો પડે, મઠો માં પાસે 5 વાગ્યા નો સ્કોરમ ભરી જાય, બટાકાને ફોડવા ખિસ્સામાં જાય, ચટણી આંખમાં જાય, શર્ટ ઉપર દાઢ ઢોળાય, જૂના બોર્ડ જેવો છોકરો થઈ જાય, રોતો રોતા મમ્મી મમ્મી, એક લાફો મને રિક્ષામાં ગાલીને હેલ લઈ જાય, હવાના વધેલા દાળ ને ભાત કે બટાકા પો કહીને માન દીકરો હોઈ જાય. આવું અમારે ત્યાંનું બુફે ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરીમાં આવજો, ખવડાવીશ. અને એટ ધ લાસ્ટ એક ટીપ, 100 ટકા તમને વહેલી મૂડી કામ લાગશે જ, તમારા અંગત સગાને ત્યાં, તમારા નજીકના પડોશીને ત્યાં, તમારા ખાસ ભાઈને ત્યાં, દીકરા દીકરીના લગ્ન પતે, તમારા અંગત સ્નેહીને ત્યાં, તમારા નજીકના સગાવાલાને ત્યાં, લાસ્ટ આઈટમ છે એટલે, દીકરા દીકરીના લગ્ન પતે પછી એને ત્યાં જો મળવા જવું હોય ને સાહેબ, તો અઠવાડિયામાં જઈ આવજો, નહીં તો 1.5 મહિના પછી જજો. વચ્ચેના 100-2 મહિનાનો જે ડેન્જર ટાઈમ છે ને, એ ટાઈમ જેને ત્યાં લગ્ન પતે ત્યાં નહીં જવાનું. એનું કારણ ખબર છે? લગ્નની વિડીયો સીડી અઠવાડિયામાં પેલા ઉતારીને આલી જ ના હોય, બોલો, ડબિંગ બાકી છે, એને એડિટિંગ કરવાનું છે, રિઝલ્ટ મારે સારો હોય પછી રાહ જુઓ. અને 1.5 મહિના પછી એ સીડી ઘરમાં હોધી ચડતી ના હોય, ઘરવાળાની બધી ખંજવાળી 1.5 મહિનામાં પૂરી થઈ ગઈ હોય, બાકી એ બંનેને વચ્ચેના ટાઈમમાં તમે ગયા તો તમારે છોડિયા પાડી નાખે. તમે 10 મિનિટ બેસો ગયો ને તમારી 3 કલાકને તપેલી ચડાવે. ઓ દિંકર, વી આર સો લક્કી, કેમ તમે બિલીવ નહીં કરો, 10 જ વાગે બેબીની લગ્નની સીડી આવીને તમે 2:30 વાગે આવ્યા. અવારે આમાં આપણે લકી થયા, સંબંધ એવો આપણે નાય ના પડાય. આપણે બિહારીને જે બેબીની ધંગધડા વગરની સીડી ચાલુ કરે, આખી સીડીમાં આપણે હોધ્યા ચડતા ના હોઈએ, કોઈ ખૂણામાં ટ્યુટ્યુ વળીને પડ્યા હોઈએ, આ આપણી પોતો પાછો પેલીને કેમેરો કે નીકળી ગયો હોય, પેલા ભાભી તો રિમાઇન્ડ કરીને આપણને કે જો મારી બહેનની નાનો બાબો એટલાન્ટાથી આવ્યો ને, એ તારી બહેનના નાનાના બાબાને મારે ક્યાં પછાડવો છે, આ સીડીમાં હું ક્યાં છું એ કે, એટલે ઊભો થઈને જાઉં, ઊભા થઈએ ને તો પછી ગેટ સુધી પૂછો કેવી લાગેલા મગજના છોડિયા પડી ગયા. રાજ આના કરતા જૂની સિસ્ટમ